મેથી પાપડનું શાક તો આપણે બધા બનાવીએ, પણ ક્યારેય ભરેલા પાપડનું શાક ચાખ્યું છે? કિચન સિરીઝમાં આજે આપણે કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં મળે ને તેવું નવા સ્વાદનું અને આંગળા ચાટતા રહી જાય ને તેવું સ્વાદિષ્ટ ભરેલા પાપડનું શાક બનાવીએ અને તેની સાથે ખવાઈને તેવી બીજી વાનગીની સાંજની મિની થાળી બનાવશું. આજે બધી સામગ્રીનું માપ બે વ્યક્તિને જમી શકે ને તેટલું લીધું છે. તો બનાવવાની શરૂઆત, અહીં મેં મીઠું નાખી અને બાફેલા બટેટાના બે ટુકડા લીધા છે. તો હવે ખમણી વડે આ બંને બટેટાનું ખમણ કરી લેવાનું છે જેથી બટેટામાં ક્યાંય પણ લમ્સ ના રહે. અહીં બંને બાફેલા બટેટાનું ખમણ થઈ ગયું છે. તો હવે થોડું પનીર લઈશું. પનીરનું પણ આ રીતે ખમણ કરી નાખવાનું છે. ટોટલ અહીં 5 નાના ટુકડા પનીરનું ખમણ કર્યું છે. ખમણ થઈ ગયા પછી હવે 2 ટીસ્પૂન જેટલા ફ્રોઝન લીલા વટાણા ઉમેરશું. થોડી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. સાથે 1/8 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું. 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી દેવાનું છે. 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું. 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર પણ ઉમેરશું અને સાથે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી દેવાની છે. તેની સાથે છેલ્લે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું. હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી પનીર, બટેટા, મસાલો મિક્સ થઈ જાય. ઘણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આ રીતે પનીરનો મસાલો થતો હોય છે. તો ઘણા રેસ્ટોરન્ટમાં પનીર વગર વઘારી અને મસાલો બનાવવામાં આવે છે. ટૂંકમાં આ સ્ટફિંગમાં તમે તમારી પસંદગીના મસાલા ઉમેરી અને સ્ટફિંગ બનાવી શકો છો. બધું મિક્સ થઈ ગયા પછી હવે 1/2 મસાલો હાથમાં લઈ આ રીતે લાંબો રોલની જેમ વાળી લઈશું. અહીં જુઓ, બે હાથથી રોલ જેવો લાંબો મસાલો બનાવી લીધો છે. તો તેને સાઈડમાં રાખી દઈશું અને હવે બાકીના મસાલાને તે જ રીતે ગોળ રોલમાં વાળી લઈશું. બંને રોલ તૈયાર થઈ જાય ને એટલે અહીં મેં 4 નંગ અડદના પાપડ લીધા છે. અહીં ડીશમાં લીધેલા પાણીમાં આપણે 4માંથી 2 નંગ પાપડો ડુબાડી દઈશું અને સોફ્ટ થઈને ત્યાં સુધી પલળવાના છે. લગભગ 1/2 મિનિટમાં જ પાપડ છે ને તે પલળી જાય છે અને સોફ્ટ થઈ જાય છે. તો પાપડને આ રીતે 2 હાથ વડે હળવે હાથે પાણીમાંથી કાઢી અને સ્ટેન્ડ પર ફેલાવી દઈશું. એ જ રીતે બીજા પાપડને પણ પાણીમાંથી કાઢી અને પહેલા પાપડની ક્રોસમાં આ રીતે પાથરી દેવાનું છે. હવે બંને પાપડ સેટ થઈ ગયા છે. તો બનાવેલ પનીર અને બટેટાના મસાલાના રોલને લઈને પાપડમાં વચ્ચેની સાઈડ આડો આ રીતે ગોઠવી દેવાનો છે. મસાલાને ગોઠવ્યા પછી પલાળેલા પાપડને પહેલા બંને સાઈડથી ફોલ્ડ કરશું. પલાળેલા પાપડ છે ને તે એકદમ સોફ્ટ થઈ ગયા હોય છે માટે એકદમ ધ્યાન રાખી અને હવે ઉપરની સાઈડથી પણ ફોલ્ડ કરશું અને ઉપરની સાઈડથી ફોલ્ડ થઈ જઈને પછી રોલ વાળી અને ચોથી સાઈડ પણ ફોલ્ડ કરી અને રોલ પેક કરી લેવાનો છે. પાપડ પલળેલા હોવાથી બધી બાજુ ફોલ્ડ થયેલા પાપડ ચીપકી જશે અને પેકેટ જેવો રોલ તૈયાર થઈ જશે. આ રોલને હાથ વડે પ્રેસ કરતા અહીં જુઓ, બધી બાજુથી ચીપકી આ પેકેટ જેવું તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તેલમાં આ રોલ છે ને તે તળવા માટે ઉમેરી દઈશું. તેલમાં ઉમેરેલો રોલ એક સાઈડ લગભગ 1-1.5 મિનિટ સુધી તળાય ને એટલે હવે ધીમે રહીને સાઈડ ચેન્જ કરવાની છે. સાઈડ ચેન્જ થઈ ગયા પછી બીજી સાઈડ પણ તળાવવા દઈશું અને યાદ રાખી આ સમયે ગેસની ફ્લેમ છે ને તે મીડિયમ જ રાખવાની જેથી પાપડના પડ છે ને તે અંદર સુધી બધા જ તળાઈ જાય અને ક્રિસ્પી પણ બની જાય. લગભગ 3-4 મિનિટ સતત સાઈડ ચેન્જ કરી અને તળાતા હવે જુઓ, પાણીમાં પલાળેલા પાપડ તળાય અને ક્રિસ્પી પણ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે અને પાપડ તળાય અને ફૂલી અને રોલ પણ થોડો ફૂલ્યો છે. તો તળાયેલા આ રોલને આપણે તેલમાંથી બહાર કાઢી લેવાનો છે. પાપડનો રોલ તૈયાર થઈ ગયો છે. તો હવે આ જ રીતે બીજા બે પાપડને પણ પાણીમાં પલાળી અને પછી પાણીમાંથી બહાર કાઢી અને સેટ કરશું અને ત્યાર પછી પનીર બટેટાનો રોલ ગોઠવી અને ફોલ્ડ કરી લઈશું અને તૈયાર થયેલા પાપડના પેકેટને આ રીતે બંને સાઈડ હાથ વડે પ્રેસ કરી અને ગરમ થતા તેલમાં તળી લઈશું. બીજો રોલ પણ તળાઈ ગયા પછી તેલમાંથી બહાર કાઢી લેવાનો છે. હવે તળાયેલા બંને રોલને સહેજ ઠંડા થવા દઈશું અને તે દરમિયાન શાકની ગ્રેવી પણ બનાવી લઈએ, જેના માટે 2 ટેબલસ્પૂન તેલ છે ને તે ગરમ થતી પેનમાં ઉમેરી દઈશું. તેલ ગરમ થાય ને એટલે 1/2 ટીસ્પૂન જીરું પણ ઉમેરશું. 2 સૂકા લાલ મરચાં ઉમેરી દેવાના છે અને થોડી હિંગ પણ ઉમેરશું. ત્યાર પછી લગભગ 7-8 લસણની કળી એકદમ ઝીણી સમારી અને ઉમેરવાની છે અને તેને વઘારમાં મિક્સ કરશું. ભરેલા પાપડના શાકમાં લસણના સ્વાદ અને સુગંધનું ખૂબ જ મહત્વ હોય છે માટે લસણ વધારે જ ઉમેરવાનું. બસ લસણ સહેજ એવું ગોલ્ડન બ્રાઉન સતરાઈ જાય ને એટલે 1 ડુંગળી અને 1 ટમેટાને મિક્સ કરી અને બનાવેલી ગ્રેવી લસણના વઘારમાં ઉમેરી દઈશું. તેની સાથે 1/2 ટીસ્પૂન આદું ઉમેરી દઈશું.
હવે વઘારમાં ગ્રેવી સહેજ એવી મિક્સ કરી અને સાતડશું અને સાથે સાથે મસાલા પણ કરી લઈએ. તો તેના માટે 3/4 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું, જેથી શાકનો કલર છે ને તે એકદમ સરસ લાલ આવે. સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, 3/4 ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરશું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરશું અને 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું. 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર પણ ઉમેરી દઈશું. હવે ગ્રેવીમાં મસાલા મિક્સ કરશું અને સાતડશું. લગભગ 1/2 મિનિટ સતત મિક્સ કર્યા પછી અહીં જુઓ ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે, તો આ સમયે 1 ટીસ્પૂન ખાંડ પણ ઉમેરી દઈશું અને ફરી એક વખત બધું મિક્સ કરવાનું છે. જ્યારે ગ્રેવી સતરાય અને તેલ છૂટું પડી જાય ને તેનો મતલબ એવો કે ગ્રેવી છે ને તે સરસ સતરાઈ ગઈ છે, તો એ સમયે 2 ચમચી જેટલી દૂધની મલાઈ આ સતરાતરી ગ્રેવીમાં ઉમેરશું અને હવે ગ્રેવીમાં તેને મિક્સ કરશું. અહીં જો ફ્રેશ ક્રીમ હોય ને તો મલાઈના બદલે તે પણ ઉમેરી શકાય છે, પણ આ ભરેલા પાપડની શાકની ગ્રેવીમાં ક્રીમ કે પછી મલાઈ ઉમેરવાથી શાકમાં એકદમ ક્રીમીનેસ આવે છે. મલાઈ પણ ગ્રેવીમાં મિક્સ થઈ ગઈ છે, તો સમારેલી કોથમીર ગ્રેવીમાં મિક્સ કરશું અને ત્યાર પછી 1/4 કપ જેટલું પાણી ઉમેરી ગ્રેવીને થોડી પતલી કરશું. બસ ગ્રેવીમાં પાણી મિક્સ થઈ અને સહેજ ઉકળી જાય અને તેલ છૂટું પડી જાય ને એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઢાંકણ ઢાંકી પેનને સાઈડમાં રાખી દઈશું. બીજી સાઈડ તળેલા પાપડના રોલ પણ ઠંડા થઈ ગયા છે, તો તેને પણ ચપ્પુ વડે આ રીતે સહેજ ક્રોસમાં રહે ને તે રીતે આડા કટ પાડી અને ટુકડા કરી લઈશું. ધીમે ધીમે કરતા જુઓ પાપડના રોલમાંથી એક સરખા સરસ પીસ બની અને તૈયાર થઈ ગયા છે અને પીસ કરતી વખતે પાપડનો ભૂકો પણ નથી થતો. બધા ટુકડા તૈયાર થઈ જાય ને એટલે હવે બનાવેલા પીસને આપણે સાઈડમાં રાખી દઈશું અને થાળીની બીજી વાનગી બની જાય ને પછી ભરેલા પાપડનું શાક કઈ રીતે પીરસવું ને તે પણ જોશું. ભરેલા પાપડના શાક સાથે આજે આપણે જુવારની રોટલી બનાવવાના છીએ. તેના માટે 1 ગ્લાસ પાણીને સોસપેનમાં સતત ગરમ કરવા માટે ઉમેરશું. પાણી ગરમ થાય છે ને એ દરમિયાન 1 પોળા વાસણમાં 1 કપ જુવારનો લોટ લઈશું, સાથે 1/8 કપ ઘઉંનો લોટ ઉમેરશું, 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરશું અને સતત ગરમ થયેલા પાણીમાંથી જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે. જુવારના લોટમાં બાઇડિંગ આવે ને તે માટે આપણે ઘઉંનો લોટ ઉમેર્યો છે. અહીં ધીમે ધીમે લોટ બંધાઈ ગયો છે, પણ જુવારના લોટને મસળવો ખૂબ જરૂરી છે, માટે લોટ બંધાયા પછી લગભગ 2-3 મિનિટ સુધી સતત આ લોટને મસળી લેવાનો છે. અહીં લોટ મસળતા લગભગ 3 મિનિટ જેવો સમય થયો છે અને જોઈ શકાય છે કે લોટમાં હવે બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો હવે લોટને કૂણામાં નહીં રાખીએ, પણ રોટલી બનાવી હોય ને તે સાઈઝના રોટલીના લુવા બનાવી લઈશું. બનાવેલા લુવામાંથી 1 લુવાને ગોળ વાળી અને જુવારના કોરા લોટને વડે કવર કરી અને રોટલી વણી લેવાની છે. જુવારના કારણે લોટમાં બાઇડિંગ ઓછું હોય છે, જેથી કિનારીઓ પણ થોડી ક્રેક થતી જશે, પણ ઘઉંની રોટલીની જેમ જ આ રોટલી વણાઈ જશે. વણાયેલી રોટલીને હવે ગેસની હાઈ ફ્લેમ પર ગરમ થતા તવામાં ઉમેરી દઈશું અને શેકાવા રાખશું અને સાથે સાથે બીજી રોટલી પણ વણતા જઈશું. હવે શેકવા રાખેલી રોટલીને પણ સાદી રોટલીની જેમ જ સાઈડ ચેન્જ કરી અને પછી ડાયરેક્ટ ફ્લેમ પર લઈ લઈશું અને બંને સાઈડ વ્યવસ્થિત શેકી લેવાની છે. ઘઉંની રોટલીની જેમ જ આ રોટલી પણ એકદમ સરસ ફૂલે છે. બરાબર રોટલી શેક્યા પછી હવે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને નીચે ઉતાર્યા પછી રોટલીમાં ઘી લગાવી લેવાનું છે. ઘી લગાવ્યા પછી જુઓ હાથમાં લઈને વાળતા એકદમ કૂણી સોફ્ટ જુવારની રોટલી તૈયાર થઈ ગઈ છે. તો આ જ રીતે હવે બીજી રોટલી પણ બનાવી અને તૈયાર કરી લઈશું. જુવારની રોટલી બની જાય ને એટલે હવે એક ઇન્સ્ટન્ટ સંભારો પણ બનાવી લઈએ, જેના માટે મેં અહીં 10-12 નંગ ટિંડોરા લીધા છે. પાણીથી ચોખ્ખા કરેલા ટિંડોરાની 2 સાઈડ કાઢી આ રીતે રાઉન્ડ નાના ટુકડામાં કટ કરી લેવાના છે. અહીં બધા ટિંડોરા સમારાઈ ગયા છે, તો હવે 1 ચમચી જેટલો અથાણાનો મેથ્યો મસાલો ઉમેરશું. ત્યાર પછી વધુ 1/2 ટીસ્પૂન મેથ્યો મસાલો ઉમેરશું. આ મસાલાની અંદર મીઠું સહિત બધા મસાલા હોય છે, એટલે હવે ઉપરથી ફક્ત 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરશું, 1/2 ટેબલસ્પૂન તેલ ઉમેરી દઈશું અને 1/2 લીંબુનો રસ નીચવી દેવાનો છે. હવે વધારે કાંઈ ના ઉમેરતા બધું મિક્સ કરવાનું છે. ટિંડોરાનું આ એક ઇન્સ્ટન્ટ અથાણું કહો ને તો અથાણું અને સંભારો કહો ને તો તે, જે શાક રોટલી દાળ ભાત ગમે તેની સાથે જમવાનો સ્વાદ વધારે છે. અને આ અથાણું બનાવી અને ફ્રીઝમાં રાખી દો ને તો અઠવાડિયા સુધી સારું રહે છે. બધું મિક્સ થઈ ટિંડોરાનું ઇન્સ્ટન્ટ અથાણું બની અને તૈયાર છે. તો હવે ભરેલા પાપડના શાક સાથે આખી થાળી પીરસી લઈએ. થાળીમાં સૌ પ્રથમ જુવારની રોટલી પીરસી લઈશું, ત્યાર પછી ટિંડોરાનું ઇન્સ્ટન્ટ અથાણું પણ પીરસશું. હવે ભરેલા પાપડનું શાક પીરસીએ. તેના માટે મસાલો ભરી તળેલા પાપડના રોલના ગોળ ટુકડા છે ને તે પ્રથમ સર્વિંગ ટ્રેમાં ગોઠવી દઈશું. બસ ડીશમાં સમાઈને તેટલા ટુકડા ઉમેરાઈ ગયા પછી હવે ઉપરથી શાકની બનાવેલી ગ્રેવી ઉમેરશું. વધારે લસણના સ્વાદ સાથે અને મલાઈને લીધે એકદમ ક્રીમી ગ્રેવી સાથે મસાલો ભરેલા પાપડના ટુકડાનું આ શાક તમે એકવાર બનાવી અને ચાખશો ને તો તેનો સ્વાદ તમારા મોંમાં હંમેશા માટે રહી જશે.
સાથે જુવાની રોટલી, ટિંડોરાનું અથાણું અને જુદા જુદા અથાણા અને દહીં સાથે સમારેલ ડુંગળી પણ મીઠું ઉમેરી અને પીરસીને તો રેસ્ટોરન્ટના સ્વાદ તો ભૂલાઈ જ જવાનો, તે વાત ચોક્કસ. અને આ થાળી એકવાર ઘરમાં બનાવશો ને તો બધાને ચોક્કસ ભાવશે જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આજે ભરેલા પાપડના શાક સાથેની આખી કાઠિયાવાડી થાળી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. થાળીની દરેક રેસીપી જો ગમી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. સાથે જ આ વિડીયો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને જો આ વિડીયો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય ને તો અમારા પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક નવી અને ઉપયોગી રેસીપીના વિડીયોના અપડેટ્સ તમને તુરંત જ મળી જાય. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.